हेलो फ्रेंड्स, आज आप बनाशू मगनु कोरू शाक। तुम जी सको एकदम टेस्टी और कोरू बनू आ शाक। आ शाक फक्त 10 मिनट में बनी जाए। तो चलो जो लीए आज आ शाक की रेसिपी। एना कूकर में 2 मोटी चमची जेटलू तेल गरम करव, तेमा 1/2 चमची राय, 1/2 चमची जीरू और मीठो लीमड़ो उमरव અને તેને બધી વસ્તુને ફૂટવા દેવી પહેલા। પછી 2 ચપટી હિંગ ઉમેરવી અને મગ ઉમેરી દેવા। તો મેં અહીંયા 1/2 કપ એટલે કે 100 ગ્રામ જેટલા મગને આખી રાત સુધી પલાળી રાખ્યા હતા અને તેનું પાણી નીકાળીને આમાં ઉમેરી દીધા છે અને તેને સરસ આ રીતે મિક્સ કરી દેવાનું। હવે 1/4 ચમચી હળદર, 1 મોટી ચમચી લાલ મરચું અને મીઠું ઉમેરવું અને પાછું સરસ મિક્સ કરી દેવું। હવે તેમાં પાણી ઉમેરવાનું છે। તો જે વાટકીથી તમે મગ લીધા હોય તેની પોણી વાટકી જેટલું જ પાણી ઉમેરવાનું, નહીતર પછી આવી રીતે મગ થોડાક જ ડૂબે એટલું જ પાણી અંદર ઉમેરજો। એનાથી વધારે પાણી નહીં ઉમેરતા, નહીતર મગ છૂટા નહીં થાય। હવે કુકર બંધ કરીને મીડિયમ ગેસ ઉપર 2 સિટી વગાડી લેવાની। तो बस 2 सीटी वागी गई छे अने हवे हुं गैस बंद करी दऊं छुं अने ठंडू थवा दऊं छुं। बस 5 થી 6 મિનિટ में कूकर ठंडू थई जशे अने एने खोली लेवुं। तमे जोई शको छो एकदम सरस छूटू मगनुं शाक बन्युं छे। हवे 1/4 चमची गरम मसालो, 1/2 चमची धाणा जीरु, 1/2 चमची आमचूर पाउडर, 2 મોટી ચમચી કોથમીર ઉમેરવી અને બધી વસ્તુને એક વખત મિક્સ કરી દેવાની। તો બસ આપણો 10 મિનિટમાં બનીને તૈયાર છે આ મગનું છૂટું શાક। તમે તેને રોટલી, ભાખરી કે થેપલા સાથે સર્વ કરી શકો છો। તો તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસ કહેજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। तो तमे एन्जॉय करो आ मगनू शाक। आपणे मळीशुं नेक्स्ट रेसिपी साथे। त्यां सुधी आवजो। बाय बाय। थैंक यू। जय श्री कृष्ण।